नमस्कार विद्यार्थी मित्रों, हूँ स्वागत करू छु मारी आकाश अकेडमी यूट्यूब चैनल में अने आज हूँ तमारी समक्ष 11 नवेम्बर 2022 करंट अफेर्स रजू करीश। तो खास करीने तमे हजी सुधी अमारी आ यूट्यूब चैनल ने सब्सक्राइब न करी हो तो प्लीज चैनल ने सब्सक्राइब कर लेजो के जेथी करीने तमने बधी ज अपडेट रेग्युलर मळी रहे। अने जो तमारे आ वीडियो नी पीडीएफ जोईती हो तो नीचे डिस्क्रिप्शन बॉक्स में आपेल टेलिग्राम चैनल नी लिंक पर क्लिक करीने पीडीएफ मेळवी शको। હવે આપણે ગઈકાલે થયેલ કરંટ અફેર્સનું એક વખત રિવિઝન કરી લઈએ, જેમાં પહેલો પ્રશ્ન છે રાજસ્થાનમાં 8 દિવસીય પ્રતિષ્ઠિત પુષ્કળ મેળાનું આયોજન કરવામાં આવ્યું, ગુરુ નાનક દેવજીની 553મી જન્મ જયંતિ મનાવવામાં આવી, WMO એ સ્ટેટ ઓફ ધ ગ્લોબલ ક્લાઇમેટ ઇન 2022 રિપોર્ટ બહાર પાડ્યો, ડોક્ટર સુભાષ બાબુ અમેરિકામાં બેઇલી કે એશફોર્ડ મેડલ મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક બન્યા, મુંબઈએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2022 જીતી। ત્યારબાદ સૂર્યકુમાર યાદવ એક કેલેન્ડર વર્ષમાં T20 ક્રિકેટ ફોર્મેટમાં 1000 રન કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા, ઉત્તર પ્રદેશ સરકારે વર્ષ 2041 સુધીમાં મથુરા વૃંદાવનને કાર્બન ન્યુટ્રલ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવાની ઘોષણા કરી, કૃતિ સનુ સ્કેચર્સ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર બની, 9 નવેમ્બરના રોજ ઉત્તરાખંડ રાજ્યએ સ્થાપના દિવસ મનાવ્યો। ત્યારબાદનો અંતિમ પ્રશ્ન છે 9 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ મનાવવામાં આવ્યો। હવે આજના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ તો તેમાં પહેલો પ્રશ્ન છે તાજેતરમાં એશિયાસ પાવર બિઝનેસ વુમેન 2022માં કઈ ભારતીય મહિલાનો સમાવેશ કરવામાં આવ્યો, તો તેના જવાબમાં આવશે ગઝલ અલખ, સોમા મોન્ડલ અને નમિતા થાપર, એટલે કે આપેલ તમામ। ફોર્બ્સ એશિયાએ તેની વાર્ષિક એશિયાસ પાવર બિઝનેસ વુમેન યાદી જાહેર કરી છે, જેમાં એશિયા પેસિફિક ક્ષેત્રની 20 મહિલાઓનો સમાવેશ થાય છે। આ યાદીમાં 3 ભારતીય મહિલાનો સમાવેશ થયો છે। આ યાદીમાં પ્રથમ ભારતીય મહિલાનું નામ ગઝલ અલગ છે, જે મામા અર્થની પેરેન્ટ ફર્મ હોનાઝા કન્ઝ્યુમર્સના સહસંસ્થાપક અને ચીફ ઇનોવેશન ઓફિસર છે। આ યાદીમાં બીજા ભારતીય ઉદ્યોગપતિ સોમા મંડલ છે, જેઓ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના ચેરપર્સન છે। એમક્યોર ફાર્માના ઇન્ડિયા બિઝનેસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નમિતા થાપર ફોર્બ્સ એશિયાની પાવર બિઝનેસ વુમેન 2022ની યાદીમાં નામ મેળવનાર ત્રીજા ભારતીય છે, જેમણે શાર્ક ટેન્ક ઇન્ડિયામાં ન્યાયાધીશ તરીકે પણ ભૂમિકા ભજવી છે। ત્યારબાદનો બીજો પ્રશ્ન, તાજેતરમાં બીજોન ગોલ્ડન કઈ કંપનીના સીઈઓ બન્યા, તો તેના જવાબમાં આવશે એડિડાસ, એટલે કે આન્સર સી, એડિડાસ કંપની જે છે તે જર્મનીની છે। આ કંપનીના ચેરમેન છે થોમસ રેબ અને સીઈઓ છે કેસ્પર રોસ્ટર્ડ। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં BWF પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં કયા ભારતીય ગોલ્ડ મેડલ જીત્યું, તો તેના જવાબમાં આવશે પ્રમોદ ભગત અને મનીષા રામદાસ, એટલે કે આપેલ બંને। ત્યારબાદનો ચોથો પ્રશ્ન, તાજેતરમાં 2022માં ભારતની G20 માટેની અધ્યક્ષતાની થીમ શું છે, તેના જવાબમાં આવશે વસુધૈવ કુટુંબકમ, એટલે કે આન્સર એ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20ના પ્રમુખ પદ માટે ભારતના લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ કર્યું છે, જે દેશનો સંદેશ અને વિશ્વની સર્વોચ્ચ પ્રાથમિકતાઓને પ્રતિબિંબિત કરે છે। G20 લોગોમાં કમળની ટોચ પર બેઠેલી પૃથ્વીનો સમાવેશ થાય છે, જે તમે અહીં પિક્ચરમાં જોઈ શકો। લોગોમાં 7 પાંખડીઓના 7 સમુદ્ર અને 7 ખંડોના G20 ઇન્ડિયા 2023માં એકસાથે આવવાનો સંકેત આપે છે। પૃથ્વી જીવન પ્રત્યે ભારતના ગ્રહ તરફી અભિગમને પ્રતિબિંબિત કરે છે। વૈશ્વિક મંચ પર નેતૃત્વની ભૂમિકાઓ નિભાવવાના વડાપ્રધાનના વિઝન સાથે દેશની વિદેશ નીતિના ઉત્ક્રાંતિમાં નોંધપાત્ર પગલામાં ભારત G20ના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે। G20 પ્રેસિડેન્સી ભારત માટે આંતરરાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર વૈશ્વિક કાર્યસૂચિમાં યોગદાન આપવાની અનન્ય તક આપે છે। ત્યારબાદનો પાંચમો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023 માટેનો લોગો લોન્ચ કર્યો, તો તેના જવાબમાં આવશે આંધ્રપ્રદેશ, એટલે કે આન્સર બી।
3 અને 4 માર્ચે વિશાખાપટ્ટનમ ખાતે બે દિવસીય એપી ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2023નું આયોજન કરવામાં આવશે. રાજ્ય સરકારે યુએસએ, યુકે, જર્મની, ઇઝરાયલ, તાઇવાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાં તમામ મહત્વના શહેરોમાં સમિટને પ્રોત્સાહન આપવા માટે રોડ શો યોજવાની યોજના ઘડી છે. ઉપલબ્ધ સંસાધનોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર શિક્ષણ, કૃષિ, ફૂડ પ્રોસેસિંગ, દરિયાઈ ઉત્પાદનો, સંરક્ષણ અને એરોસ્પેસ, ઇલેક્ટ્રિક વાહનો, કૌશલ્ય વિકાસ, આરોગ્ય સંભાળ અને પ્રવાસન અને આતિથ્ય ઉપરાંત લોજિસ્ટિક્સ, નિકાસ, ઔદ્યોગિક કોરિડોર અને સ્ટાર્ટઅપ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હતી. મેપમાં જોઈ શકાય અહીં આવેલું છે આંધ્રપ્રદેશ, જે કર્ણાટક, તેલંગાણા, છત્તીસગઢ અને ઓડિશા સાથે સરહદ ધરાવે છે. આંધ્રપ્રદેશની રાજધાની છે અમરાવતી, રાજ્યપાલ છે વિશ્વભૂષણ હરિચંદન, મુખ્યમંત્રી છે વાય એસ જગનમોહન રેડ્ડી, જિલ્લાઓ છે 26, લોકસભાની સીટ છે 25 અને રાજ્યસભાની સીટ છે 11. ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન, તાજેતરમાં 15મી એશિયન એરગન ચેમ્પિયનશિપ 2022 કયા દેશમાં શરૂ થઈ? તેના જવાબમાં આવશે દક્ષિણ કોરિયા, એટલે કે આન્સર ડી. ત્યારબાદનો સાતમો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યનું અનામલાઈ ટાઈગર રિઝર્વે હાથી દત્તક લેવાની યોજના હાથ ધરી? તો તેના જવાબમાં આવશે તમિલનાડુ, એટલે કે આન્સર એ. મેપમાં જોઈ શકાય અહીં આવેલું છે તમિલનાડુ, જે કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ સાથે સરહદ ધરાવે છે. તમિલનાડુની રાજધાની છે ચેન્નઈ, રાજ્યપાલ છે આર એન રવિ, મુખ્યમંત્રી છે મુથુવેલ કરુણાનિધિ સ્ટાલિન, જિલ્લાઓ છે 38, લોકસભાની સીટ છે 39 અને રાજ્યસભાની સીટ છે 18. ત્યારબાદનો આઠમો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશની અલ્મા એન્ડ ઓસ્કાર ફિલ્મથી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાની શરૂઆત કરવામાં આવશે? તો તેના જવાબમાં આવશે ઓસ્ટ્રિયા, એટલે કે આન્સર બી. ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા 20-28 નવેમ્બર દરમિયાન ગોવામાં શરૂ થવા જઈ રહ્યો છે. આ ફિલ્મ ફેસ્ટિવલની 53મી આવૃત્તિ ઓસ્ટ્રેલિયન ફિલ્મ અલ્મા એન્ડ ઓસ્કારથી શરૂ થશે. ફેસ્ટિવલના આયોજકોએ કહ્યું કે આ ફિલ્મ પણજીના આઇનોક્સ ખાતે દર્શાવવામાં આવશે. અલ્મા એન્ડ ઓસ્કાર ઓસ્ટ્રિયન ડાયરેક્ટર ડીટર બર્નર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ એક બાયોપિક છે. આ ફિલ્મ કલાકાર અલ્મા મહરલ અને ઓસ્ટ્રિયન ચિત્રકાર ઓસ્કાર કોકોસ્કા વચ્ચેના સંબંધો પર આધારિત છે. આ ફિલ્મની વાર્તા બર્નર અને હિલ્ડ બર્જરે લખી છે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ 110 મિનિટની છે. ત્યારબાદનો નવમો પ્રશ્ન, તાજેતરમાં જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ એ ભારતના કેટલામાં મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધી? તો તેના જવાબમાં આવશે 50, એટલે કે આન્સર સી. તેની પહેલા ઉદય, ઉમેશ, લલિત એ ભારતના મુખ્ય ન્યાયાધીશ હતા. હવે તેના સ્થાન પર જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. ત્યારબાદનો દસમો પ્રશ્ન, તાજેતરમાં શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ કઈ તારીખે મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 10 નવેમ્બર, એટલે કે આન્સર ડી. દર વર્ષે 10 નવેમ્બરના રોજ શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ મનાવવામાં આવે છે, જેથી કરીને નાગરિકો વિજ્ઞાનના વિકાસ વિશે સારી રીતે માહિતગાર થાય. આ દિવસ 2001માં જાહેર કરવામાં આવ્યો હતો અને 2002થી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઉજવવામાં આવે છે. શાંતિ અને વિકાસ માટેના વિશ્વ વિજ્ઞાન દિવસના મુખ્ય ઉદ્દેશો ટકાઉ અને શાંતિપૂર્ણ સમાજ માટે વિજ્ઞાનની ભૂમિકાને મજબૂત બનાવી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એકીકરણને પ્રોત્સાહન આપવું, વિજ્ઞાન સામેના પડકારો તરફનું ધ્યાન દોરવું અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાનું નવીનીકરણ કરવું એ તેના મુખ્ય ઉદ્દેશો છે. હવે ગઈકાલે આપણે પ્રશ્ન પૂછ્યો હતો કે નીચેનામાંથી કયા સમયગાળા દરમિયાન કપાસની વિવિધ દેશોમાં નિકાસ કરવામાં આવી હતી? તો તેના જવાબમાં આવશે સાતવાહન, એટલે કે આન્સર બી. સાતવાહનના શાસનકાળમાં ખેતી જે છે તે અગ્રણી હતી અને સાતવાહન વંશના લોકો કપાસનું ઉત્પાદન અને ખેતી કરતા હતા, તેથી કપાસની વિવિધ દેશોમાં નિકાસ કરવામાં આવતી હતી. હવે આજનો ક્વેશ્ચન ઓફ ધ ડે છે, કયા બંગાળી લેખકે હિન્દીને ભારતની રાષ્ટ્રભાષા તરીકે અપનાવવાનું સૂચન કર્યું હતું? જેનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. આમ અહીં આપણે આજે 11 નવેમ્બર 2022 નું કરંટ અફેર્સ પૂર્ણ કર્યું. જે પ્રશ્નમાં મારે તમને
डिटेल सोल्यूशन આપવાની જરૂર પડી તે તમામ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું। તો વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ વિડિયોને શેર કરજો, લાઈક કરજો અને અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડિયો।